જન જનના રોમ રોમ માં વસ્તુ એક નામ એટલે શ્રી રામ આ રામનું નામ આપણે લીધું પરંતુ રામનું જે મૂર્ત સ્વરૂપ છે મંદિરનું સ્વરૂપ છે તે તૈયાર થઈ ચૂક્યું છે અને અયોધ્યાવાસીઓ સૌ કોઈ આખરે આ અવસરની રાહ જોઈ રહ્યા છે આખું ભારત વર્ષ આ અવસરની રાહ જોઈ રહ્યા છે પરંતુ આ મંદિરના નિર્માણમાં શિલ્પકાર તરીકે જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા તમામ સોમપુરા બંધુઓને આપણે બિરદાવીશું અને સાથોસાથ આશિષભાઈ સોમપુરા આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ વાતચીત કરીશું આશિષભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત થેન્ક યુ આશિષભાઈ આમ તો સૌપ્રથમ તો આપ સૌથી બધા એ ભાગ્યશાળી છો કે મંદિર સાથે પહેલેથી લઈને અંત સુધી ગાઢ રીતે જોડાયેલા છો સૌ પ્રથમ તો આ મંદિર બની રહ્યું છે કેટલું ભવ્ય છે દિવ્ય છે તમારે જાણવું છે પરંતુ આપની ભાવના કેટલી ગાઢ રીતે આ મંદિર સાથે જોડાયેલી છે ભાવના તો છે જ કેમ કે મારા પિતાશ્રી જે મારા ફાધર છે એ લગભગ આપ સમજો તો કે એટી નાઇન નાઇન્ટીથી આ સાથે જોડાયેલા છે બિરલાસના દરેક મંદિરોના કાર્ય કામકાજ આપણે કરેલા છે એટલે અશોકજી જ્યારે સિંગલ હતા ત્યારે એ એમને ઓળખતા હતા અને અશોકજી એવું પૂછ્યું ત્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ આપના મંદિરોનું ડિઝાઇન કોણ કરે છે ત્યારે એમને ઓબ્વિયસલી એક આપણું નામ આપ્યું કે ગુજરાતના એક સંપૂર્ણ ફેમિલી છે જે અમારા બધા મંદિરોના કામ કરે છે તો એટલે એમણે તરત જ કીધું કે તે બોલાવી લો અને આપણે એમની સાથે ગઈ હવે તરત જ ફોન થયો અને અમે જોડાયા એની સાથે પપ્પા સાથે જોડાયા એની જોડે આ મંદિર સાથે અને તરત એટલે એમ કહી શકીએ ને કે ભાઈ આમ એક તો એ સૌથી પહેલી વાત હતી કે ત્યારે એટી નાઇન નાઇન્ટીથી જોડાયા પ્લસ અમારો પરિવાર જેમ કે વર્ષો જનરેશનથી આ મંદિર નિર્માણમાં છે આમ કેટલી પેઢીઓથી જોડાયેલો છે લગભગ ચૌદ પંદર પેઢીથી તો અમને ખબર છે કે આ મંદિર સાથે જોડાયેલો છે પણ એક એવી પેલું ખરું કે જ્યારે આઝાદી મળ્યા પછી પહેલું સોમનાથનું મંદિરનું થયું જે મારા દાદાજીએ ડિઝાઇન કરેલી હતી એટલે એમ થયું કે ભાઈ આજે ભારત વર્ષની અંદર જે બે મેઇન મુખ્ય મંદિરો બન્યા કે જે મુગલોએ તોડ્યા પછી બનેલા હતા એમાં એક પહેલું હતું સોમનાથ પણ તે વખતે એ વસ્તુને તો શરૂઆતમાં જ થયું એટલે કોઈ કોન્ટ્રોવર્સી વગર પત્યું હતું પણ આ બીજું મંદિર પણ આપણા પરિવારને એનું ડિઝાઇન કરવા મળ્યું અને આટલી કોન્ટ્રોવર્સી આટલું મોટું મંદિર આટલા નામનું જેમ કહે છે કે રામ તો ખરેખર બધાના છે તો આવું મંદિર જ્યારે ડિઝાઇન કરવા મળે ત્યારે ઓબ્વિયસલી એક અલગ જ અનુભૂતિ હોય છે બિલકુલ પરિસ્થિતિઓ હતી એ વખતે પણ એક સામાન્ય માપ લેવામાં આવ્યું હતું કઈ રીતે એ માપ લેવાયું અને કેટલી મુશ્કેલ પરિસ્થિતિઓ હતી એટલે તે વખતે તો આજે હું તમને હવે એક છાવણી જ હતી જ્યારે ડોમ ઉભા હતા એ પહેલાં ત્યારની વાત છે દ્વાદી દ્વાદિધ્વંશ પહેલાંની વાત છે જ્યારે પપ્પા ફર્સ્ટ ટાઈમ વિઝિટ પર ગયા ત્યારે એમને અશોકજી સાથે એમને લઈ ગયા અશોકજી લઈ ગયા પણ અશોકજી એવું કીધું ભાઈ મને તો અંદર નહીં જવા દે કેમ કે એમને એલાઉ કરવા કરતા નહોતા ત્યાં એટલે એમણે કીધું ભાઈ તમે જઈ અને તમારી રીતે જોઈ લો અને ડાયમેન્શનિંગને જે તમારી રીતે લેવાનું કેમકે કોઈ જ જાતની કોઈ પેન પેપર કશું જ ત્યાં લઈ જવા નહોતા દેતા એટલે પપ્પાએ કીધું ઓકે હું મારી રીતે જઈને અંદર જોઈ લઉં છું એટલે એ ગયા અંદર અને એમણે સ્ટેપ્સથી કેમ કે એક સ્ટેપ એટલે આપણા લગભગ બે ફૂટનો ગણીએ એવી રીતે સ્ટેપ્સથી આખી જગ્યા માપી કેમકે તે વખતે તો ટુ પોઈન્ટ ફાઇવ એકર જેટલી જગ્યા ડિસ્પ્યુટેડ લેન્ડ હતી અને એટલાની અંદર જ આખું છાવણી જેવું હતું એટલે એ એમના સ્ટેપ્સથી એમણે માપ્યું અને રામલલ્લાનું જે લોકેશન હતું એ પણ એવી રીતે સ્ટેપ્સથી એમને લોકેટ કરી અને ડાયમેન્શન લીધા અને પછી એના ઉપરથી ત્રણ ડિઝાઇન બનાવવામાં આવી કે આમાં આવા આવી રીતના મંદિરો થઈ શકે છે આની અંદર અને તે વખતથી જ નાગર શૈલી જેમ કે સૌથી આર્કિટેક્ચરલી મોસ્ટ ડેવલપ્ડ શૈલી જેને કહી શકાય એવી શૈલી છે એટલે એ શૈલીમાં મંદિર બનાવવું અને પણ નોર્થમાં છે એટલે એ આપણી શૈલી પ્રચલિત છે એટલે એ પહેલેથી વખતે જ પિતાજીએ નક્કી કરેલું હતું કે ભાઈ આ રીતે જ મંદિર કરવું અને એ પ્રમાણે જ ત્રણ ઓલ્ટરનેટ બનાવવામાં આવ્યા ત્રણ ઓલ્ટરનેટ બન્યા પછી એક ઓલ્ટરનેટ બીએચપી સંઘના જે બી કાર્યક્રમ હતા એ લોકોએ ફાઇનલ કર્યું અને પછી એમાંથી વુડન મોડલ બનાવવામાં આવ્યું અને એ સંત સમાજ સામે નાઇન્ટી ટુ માં અંદર જ્યારે કુંભ હતો ત્યારે એમની સામે પ્રસ્તુત કર્યું અને એમણે પણ એની અંદર આશીર્વાદ આપ્યા એમના કે ના આ ડિઝાઇન બરાબર છે અને આ પ્રમાણે આગળ વધો એ પછી કામ ચાલુ થયું બિલકુલ તો આખરે એ વખતે ત્રણ જે ડિઝાઇન હતી તે તો બની ચૂકી હતી અને ખાસ કરીને જ્યારે ચુકાદો આવી ગયો અને મંદિર નિર્માણની જે કામગીરી શરૂ થઈ ખાતમુહૂર્ત થયું અને ત્યારબાદ આખરે જે પહેલી ડિઝાઇન હતી તેમાં કેટલો ફેરફાર કરવામાં આવે વિસ્તારની દૃષ્ટિએ આખરે કેટલો ફેરફાર થયો તેની અંદર જે જૂના પથ્થરો ઘડાઈને તૈયાર હતા તેનો કેટલો ઉપયોગ કરાયો નવા કેટલા પથ્થરોનો ઉપયોગ કરવો પડે એમ વાત કરીએ તો કે તે વખતે જ્યારે ઇન્ડિયા નાઇન્ટીનની અંદર જ્યારે આ વસ્તુ ડિઝાઇન કરવામાં આવી હતી ત્યારે એનો વ્યાપ કંઈ બહુ હતો નહીં જેમ કોઈ પણ એક મંદિર જેમ કે દાદાજીએ મંદિર કૃષ્ણ જન્મ વખતે કર્યું તો એક બિરલાજીએ જ કરાવડાવ્યું હતું એ વખતે જ્યારે કર્યું ત્યારે એક નોર્મલ મંદિરની જેમ જ આને પણ તે વખતે અમે લોકોએ એ રીતે લીધું હતું કે ભાઈ આ નોર્મલ મંદિર છે અને એનું ડિઝાઇન કરવાની છે એટલે એ પ્રમાણે અને એટલી જ આસ્થા પ્રમાણે ડિઝાઇન પિતાજીએ કરી પછી જ્યારે અડિક્ટ આવી ત્યાં સુધીમાં જે લાઈવ સ્પાન ત્રીસ વર્ષનો ગયો એની અંદર મીડિયા પછી સોશિયલ નેટવર્કિંગ આપણું અત્યારે જે થયું છે એને લીધે આ વસ્તુનો બહુ જ મોટો સ્વરૂપ બની ગયું કે જેમ કે તે વખતે જે સ્વરૂપ હતું એની સામે અત્યારે કદાચ કરોડો લોકો એની અંદર જોડાયા તે વખતે કદાચ ખબર જ્યારે એટીન અને નાઇન્ટીની અંદર આ ચાલતું હતું ત્યારે કદાચ લાખ માણસને કે બીએચપીના જે જોઈન કર્યા હતા એ લોકો સિવાય કોઈને એવું રામ મંદિર આવું કોઈ ડિસ્પ્યુટેડ લેન્ડ છે એ ખબર પણ નહોતી એ વખતે એમ કે એ તો એ ચાલે પણ આટલા વર્ષોમાં પછી થયું એટલે જે આસ્થા લોકોની બેઠી જે આ બધી વસ્તુઓ પર વધ્યું એટલે તે વખતે એક એવી જણાવી કે જ્યારે ટ્રસ્ટ નિર્માણ થયું અને ટ્રસ્ટ પછી જ્યારે પીએમ ઓ પીએમઓ તરફથી અપોઇન્ટ થયા અને પછી એક કન્સ્ટ્રક્શન કમિટી બની અને એમની સાથે જ્યારે ડિસ્કશન ચાલુ કર્યું ત્યારે એમને કહેવામાં આવ્યું કે ભાઈ આનો વ્યાપ તો વધારવો જ પડશે કેમકે અત્યારે જે એક્સપેક્ટેડ ફૂટફોલ જેને કહી શકાય કે વિઝિટર્સનો એ તે વખત કરતાં ઘણો બધો મોટો છે એટલે એ પ્રમાણે એક આપણે ભૂતળનો એરિયા તો વધારવો જ રહ્યો એવી રીતની આખી બધાની ઈચ્છાઓ વ્યક્ત કરી પણ સાથે સાથે બે વસ્તુના રિસ્ટ્રિક્શન અમારી પાસે એ હતા કે જ્યારે આ ડિઝાઇન બની અને જ્યારે વહેશ આખું આ મુહિમ જ્યારે ચલાવી હતી ત્યારે એ એક સાઈડ એલિવેશનનો ફોટો અને રામજીનો ફોટો સાથેની એક પેમ્પલેટ જે લાખોની સંખ્યામાં એ વખતે લોકો છપાવીને લોકોને વેચ્યા હતા અને એ યુપી એમપી અને ઘણા બધા રાજ્યોના જે રામ ભક્તો હતા એમના મંદિરમાં એ લોકોએ ઘર મંદિરમાં મૂકેલું હતું એટલે એ એક ઇમેજ ટ્રસ્ટની એવી ઈચ્છા હતી કે પહેલી વસ્તુ કે એ એક ઇમેજ લોકોએ જે અત્યારે ત્રીસ વર્ષથી સંચોલી રહ્યા છે કે ભાઈ રામ મંદિર હશે તો આવું હશે એક તો એને મેજર કોઈ ચેન્જ કરવો નથી બીજી વસ્તુ જે એક એક રૂપિયો કરીને લોકોએ રૂપિયા ઉઘરાવ્યા હતા અને એના ઉપરથી જે કામ થયું હતું પથ્થરનું કે જે કાર્યશાળા પડ્યું હતું લોકો એના ઉપર આસ્થા સાથે એને પૂછતા હતા એને પગે લાગતા હતા તો એ પણ બધો જ પથ્થર આની અંદર યુઝ થઈ જાય કેમ કે એ વખતે એક રૂપિયાની પણ વેલ્યુ હતી અને કરોડો રૂપિયા ગણતા ટ્રસ્ટ એવું ગણતું કે એક રૂપિયા પણ કરોડો રૂપિયા બરાબર છે તો એ પણ વેસ્ટ ના જોવો જોઈએ એટલે જે જૂની ડિઝાઇન હતી એનું જ એક એક્સટેન્શન કરવામાં આવ્યું પછી થઈને જેમ કે જૂના મંદિરની અંદર ગર્ભગૃહ ગુડમંડપ અને મંડપ જ હતો એ પછી જ્યારે આ નવી ડિઝાઇન ડેવલપ કરવામાં આવી ત્યારે એ જ પ્રોસીજર એ જ રહી ગર્ભગ્રહ મંડપ એની જગ્યાએ રંગમંડપ વચ્ચે એડ થયો અને નૃત્ય મંડપ આગળ થયું અને બે સાઈડની અંદર કીર્તન મંડપ અને પ્રાર્થના મંડપ એટલે આ રીતે પાંચ મંડપોનો સમૂહ કરી એક આખું મોટો ગ્રાઉન્ડ ફ્લોર એક્સપેન્ડ કરવામાં આવ્યો અને કીર્તન મંડપ અને પ્રાર્થના મંડપ કરવાનું કારણ હતું કે આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે કે રામ મંદિરોમાં રામધૂન ચાલતી હોય છે કોન્સ્ટન્ટ ચોવીસ ચોવીસ કલાક સુધી ઘણા લોકો એવું અમુક દિવસો સુધી ધૂન કરતા હોય છે પ્લસ આપણા નોર્મલ હિન્દુ મંદિરમાં શું છે કે ઘણા લોકોને આખી પ્રાર્થના ગાવાની આદત હોય છે કે જ્યારે સામે મંદિર મૂર્તિ સામે ઊભા ત્યારે ઊભા રહીને આખી પ્રાર્થના કરે ઘણા તો એ વસ્તુને જ્યારે નોર્મલ દર્શનાર્થીઓ હોય એ લોકોને ઘણી વાર તકલીફ પડતી હોય છે એટલે આ રીતે બે અલગ મંડપો કરવામાં આવ્યા કે જેમાં કીર્તન ચલાવવા હોય તમારે તો તમે એ ચોવીસ કલાક કીર્તન કરી શકો જેથી જે દર્શનાર્થીઓ છે એમને કોઈ પ્રોબ્લેમ ના થાય અને તમારે પ્રાર્થના કરવી છે તો તમે પ્રાર્થના મંડપમાં જઈને બેસો ભલે તમે પંદર મિનિટ જગ્યાએ અડધો કલાક બેસો પણ એ તમે અલગથી કરો કે જેથી જે નોર્મલ દર્શનાર્થી છે જે ઈસ્ટ સાઈડથી અંદર આવીને દર્શન કરશે એ લોકોને કોઈ પ્રોબ્લેમ ના થાય એટલે આખું ફૂટફોલ પ્લસ આ બધી વસ્તુઓને વિચારી અને પ્લસ ઘણી બધી વસ્તુ એની અંદર જેમ કે અત્યારનું ડિસેબલ લોકો માટે પણ એન્ટ્રી કેવી રીતે થઈ શકે ઇઝીએસ્ટ રીતે એ લોકો કેવી રીતે દર્શન કરી શકે કેમ કે બાર પ્લોટની પ્લેન્થ છે અપર પ્લેન્થ એ પછી ચાર ફૂટ નવ ઇંચની પ્લેન્થ છે અને પછી રામલલ્લા છે અને એ ફર્સ્ટ ફ્લોર ઉપર દરબાર છે એટલે ત્યાં પણ ઇઝીલી દર્શન થઈ શકે લોકો જ્યારે પોતાની જાતે કરી શકે એના માટે પણ વ્યવસ્થા આખી કરવામાં આવી છે કે જ્યારે નીચેથી બે રેમ્પ છે ઉપર લઈ જવા માટે પ્લસ મંદિરની અંદર લોખંડ યુઝ નથી કરતા અમે લોકો કેમકે ક્ષુદ્ર ધાતુ ગણાય છે અને એ વાઇબ્સને ડિસ્ટર્બ કરે છે એટલે અમે લોકોએ એની પાછળ આવેલું જેમ કે કોરિડોર એમાંથી લિફ્ટ લીધો અને કનેક્ટ કર્યા કોરિડોરને બેક સાઈડથી કે જે રામલનાલ લેવલે બી લાવી શકે અને ફર્સ્ટ ફ્લોર પર પણ બી જઈ શકે એટલે ડાયરેક્ટ એ લોકો જે નોર્મલ લેવલ જે છે ત્યાંથી લિફ્ટ પર ઉપર જઈ બેવ લેવલ પર દર્શન કરી શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી બિલકુલ આખરે રામ મંદિર માટે સૌ કોઈ ખૂબ બધી રાહ જોયા હશે આખરે રામ મંદિર કેવું હશે એ પ્રશ્ન સૌ કોઈને થઈ રહ્યો છે તો આશીષભાઈ આખરી જે કોઈ પણ રામ મંદિરની મુલાકાત લેશે શું તેમને રાહત આપતું આ આખું એ મોન્યુમેન્ટ કે આખું મંદિર કે મૂર્તિ હશે અને ખાસ કરીને જ્યારે લોકો રામ મંદિરમાં પ્રવેશ કરશે ત્યાંથી કેટલા પગલાંથી અથવા કેટલા સમયની અંદર તુરંત જ ગર્ભ સુધી પહોંચી શકશે આની અંદર આપણે એક વસ્તુ છે કે આ મંદિર એક જે છે કદાચ અંકોરવાટ પછી બીજું મોટું મંદિર કદાચ થઈતું હશે આની અંદર પ્લસ નોર્થ ઇન્ડિયાની અંદર કોરિડોરની પ્રથા નથી આપણે અહીંયા નોર્મલી જ્યારે સાઉથની અંદર કેમ કે ટેમ્પલ ટાઉન બનતા હતા દ્રવિડિયન શૈલીની અંદર એ લોકોનું આખું કોરિડોર કે કોર્ટ એક બનતો હતો એવી એ જ સ્ટાઇલનું અહીંયા પણ જ્યારે અહીંયાની સિક્યોરિટીની વાત થઈ ત્યારે કોરિડોર પણ બનાવવામાં આવ્યો પછી ઈસ્ટ સાઈડ ઉપર મેન ઇસ્ટ ફેસિંગ ટેમ્પલ છે એટલે ઈસ્ટ સાઈડથી તમારી એન્ટ્રી થવાની છે તો ઈસ્ટ સાઈડ ઉપર કોઈ રસ્તો કે કોઈ રોડ કે કશું હતું નહીં ત્યાં બાઉન્ડ્રી તરત જ નજીક હતી એટલે પછી જ્યારે આ વસ્તુ ગવર્મેન્ટ સાથે લોકલ ગવર્મેન્ટ પાસે ગઈ ત્યારે એ લોકોએ કીધું કે અમે તમને આખો એક રસ્તો ડેવલપ કરી આપીશું ઈસ્ટમાંથી જે મેઇન રોડ ઉપરથી થશે એ રોડ લગભગ હું માનું છું ત્યાં સુધી બસો બસોથી અઢીસો મીટર જેટલો રસ્તો છે આખો જેને રામપથ તરીકે અત્યારે કહેવાય છે અને રામપથ સો મીટરનો છે પણ આખું જો હવે મુવમેન્ટની વાત કરીએ પિલગ્રિમેજના તો એ મેઇન રોડ ઉપરથી રામપથ પરથી તમે લગભગ સો એક મીટર ચાલશો પછી એક લેફ્ટની અંદર આગળ જશો એટલે ત્યાં એક પીએફસી બિલ્ડિંગ છે પબ્લિક ફેસિલિટેશન સેન્ટર કે જેની અંદર તમારે દરેક વસ્તુઓ તમારી જમા કરાવવી પડશે ત્યાં બધી વસ્તુઓ તમારે સબમિટ કરી દેવાની અને ત્યાંથી પાછા તમે રામપથ પર આવશો રામપથ પર આવ્યા પછી તમારું ત્યાં સિક્યોરિટીને એ થશે અને એક ઓપન એરિયાની અંદર તમે લેન્ડ થશો કે જે કોરિડોરની એકદમ બહાર હશે ત્યાંથી તમે કોરિડોરની અંદર એન્ટર કરશો કોરિડોરની અંદર જેમ કે ધારો કે બહુ જ પબ્લિક છે વિઝિટર્સ બહુ જ છે તો એ કોરિડોરની અંદર તમારે એક પ્રદક્ષિણા કરવાની રહેશે કમ્પ્લીટ એ પ્રદક્ષિણાનો જે લેન્થ છે આઠસો મીટરની લેન્થ છે ટોટલ અને એની અંદર છ મંદિરો એમાં પણ મૂકવામાં આવ્યા છે કે રામ જેમ કે વિષ્ણુનું સ્વરૂપ છે તો એ પાંચ વિષ્ણુ પંચાયતન જે વિષ્ણુ પંચાયતન આપણા સાસુમાં કીધેલા છે કે જેમાં હનુમાનજી ગણપતિજી શિવ દુર્ગા અને સૂર્ય આટલા પાંચ એટલે આ પાંચ મંદિરો કરવામાં આવ્યા અને છઠ્ઠું મંદિર કે જે છે એ નોર્થ સાઇડ ઉપર તે વખતે જૂનામાં એવું કહેવાય છે કે અહીંયા સીતા રસોઈ હતી એવું એટલે આ જ કન્સેપ્ટને લઈને કે સીતા રસોઈ હતી રસોઈ સાથે અન્નપૂર્ણામાનું જોડાવેલું છે તો ત્યાં અન્નપૂર્ણામાનું અમે એક ટેમ્પલ કર્યું કે જ્યાં એની નજીક જ ભગવાનનો ભોગ બનશે અને ત્યાંથી મંદિર આપવામાં આવશે એટલે આ આરતની આખી કોરિડોરની વ્યવસ્થા છે આની અંદર ત્યાંથી તમે સામેથી એન્ટર કરશો એટલે તમે અથવા પોડિયમ છે કે જેની અંદર લગભગ બાવીસ સ્ટેપ્સ છે તમારે બાર ફૂટની હાઈટ છે તમે ચડશો ઉપર પછી બીજા લગભગ ચાર ફૂટ નવ ઇંચની લેન્થ છે એ ચડશો એટલે તમે મંદિરના લેવલે આવશો રામલલ્લાના લેવલે ત્યાંથી લગભગ દોઢસો ફૂટ જેવું જશો ત્યાં સુધીમાં તમે ધરમલલ્લાના દર્શન કરશો પણ વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે અને આખું મંદિરનું આર્કિટેક્ચર જેવી રીતે હોય છે જેવા તમે મંદિરની અંદર એન્ટર કરશો જે સિંગ દ્વારથી ઈસ્ટ સાઈડથી રામલલ્લાના દર્શન તો તમને ત્યાંથી જ થવાના છે પણ રામલ્લાની પચીસ ફૂટ દૂર સુધી તમે નજીક સુધી જઈ શકશો ત્યાંથી પછી યુવ ટુ ટેક એન એક્ઝાઇટ એટલે એ બહાર નીકળી શકવું પડશે એટલે આ આખું આમ જે આખી મુમેન્ટ છે જે આખી આ વિઝિટર્સની એ પણ પ્રોપરલી પ્લેન્ડ છે રેલવેની રાઇડ્સ કરીને કંપ જે છે ક્રાઉડ મેનેજમેન્ટનું સ્પેશિયલાઇઝ છે એની અંદર એ લોકોએ બી આની અંદર ઇન્વોલ્વ લઈને કેવી રીતે કરવું એ આખી મુમેન્ટને લઈને આ ખૂબ પ્લાનિંગ કરવામાં આવ્યું છે બિલકુલ આપ જે રીતે આખી વસ્તુ સમજાવી રહ્યા છો પરથી તો ચોક્કસ પણ એમ ખ્યાલ આવે છે કે રામ મંદિર બન્યું સાથે રોડ કનેક્ટિવિટી રેલ કનેક્ટિવિટી એર કનેક્ટિવિટી એ પણ વધુ છે એટલે કે રામ મંદિરમાં રામ ભક્તોનો એક બહુ બધી ભીડની માત્રામાં આવશે તો એ દ્રષ્ટિએ સુરક્ષાની દૃષ્ટિએ પણ આ મંદિર બનાવવા માટે ખાસ ધ્યાન રખાયું હશે કારણ કે સુરક્ષા ખૂબ મોટું એક ફેક્ટર બની રહેશે આ મંદિર સાથે તો એ સુરક્ષા વ્યવસ્થા ખૂબ સારી રીતે મેન્ટેન થાય એ માટે મંદિરની સંરચના માટે શું તૈયારીઓ કરાય બસ સંરચના માટે મંદિરની સંરચના માટે ત્યાંની લોકલ ડીએસપી છે ત્યાંના એસપી છે આ બધા એ લોકોએ ભેગા મળીને આખું જ્યારે પ્લાનિંગ કરવામાં આવ્યું ત્યાં સીસીટીવી કેમેરાથી લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટથી લઈ દરેક વસ્તુનું ધ્યાન રાખીને આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે આખી સિક્યોરિટી સિસ્ટમ્સ છે બધી આખી ડેવલપ કરવામાં આવી છે પ્લસ જેમ કે બેગેજ સ્કેનિંગ એરિયાથી લઈને ધારો કે કોઈ માણસ બેગેજ લઈને આવ્યું છે તો બેગેજ સ્કેનિંગ એરિયા પણ ત્યાં છે કે એ લોકોની બેગેજ પણ સ્કેન થઈ જાય અને ત્યાં પીએફસી બિલ્ડિંગની અંદર એ લોકો જમા કરાવી શકે ત્યાંથી લઈને આગળ એ લોકો દર્શન કરી શકે પ્લસ કોઈ જાતના અહીંયા ફળ ફૂલ કોઈ જાતનું મંદિરમાં લઈ જવાની મનાઈ રહેશે પ્રસાદ પણ મંદિર તરફથી જ મળવાનો છે ફ્રી ઓફ કોસ્ટ તમારે એની પણ કોઈ કરવા નથી એટલે આવી બધી ઘણી બધી વસ્તુઓ ધ્યાન ધ્યાનથી કરવામાં આવી છે કે જે સુરક્ષાને લઈને એમાં કોઈ ચેડા ના કરી શકે આમ તો આખા ભારત વર્ષની અંદર કુલ અલગ અલગ સોળ શૈલીના મંદિરો જોવા મળે છે પરંતુ જો રામ મંદિરની વાત કરવામાં મુખ્યત્વે કઈ શૈલી રહેશે ખાસ કરીને કયા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે કુલ કેટલા પથ્થરોનો વધારે અહીં સમાવેશ કરાયો છે કારણ કે આખું સ્વરૂપ બદલાયું છે એ સાથે કેટલો જથ્થો તેના માટે જોયો હશે એટલે આ જ્યારે ડિઝાઇન કર્યું પપ્પાએ અને જ્યારે એક વસ્તુ થઈ ત્યારે આ બંસીપાણપુર જે પથ્થર છે એ કિંગ ઓફ સેન્ડસ્ટોન કહેવાય છે કેમ કે આના ગ્રેન્યુઅલ્સ એકદમ માઇન્યુટ હોય છે એટલે આની અંદર કાર્વિંગ તમે જે પણ કરો છો એ ઘણું સુંદર રીતે બહાર નીકળી આવે છે અને આ પથ્થરની એક વિશેષતા એ પણ છે કે જેમ એની એજિંગ થાય છે એમ એ સ્ટ્રોંગ થતો જાય છે બેઝિકલી આ સેન્ડસ્ટોન છે બંસી પહાણપુર સેન્ડસ્ટોન જે રાજસ્થાનમાંથી નીકળે છે અને તે વખતે આની પસંદગી થઈ હતી અને તે વખતે લગભગ પચાસથી સાઠ હજાર ગનફૂટ જેવો પથ્થર તૈયાર કરીને રાખવામાં આવ્યો હતો હવે એ પથ્થરનો પણ યુઝ કરવાનો હતો એટલે અત્યાર માટે પણ એ તો એક ફિક્સ થઈ ગયો હતો કે વાપરવાનો છે તો બનસી પાણપુર જ કેમ કે જૂના પથ્થરો યુઝ કરવા હોય તો તમારે એ જ પથ્થરની અંદર જવું પડે એટલે બનસી પાણપુર જે રાજસ્થાનની અંદર ભરતપુર ડિસ્ટ્રિક્ટની આસપાસ નીકળે છે એ આ પિંક સ્ટોન બનસી પાણપુરનો પસંદ કરવામાં આવ્યો જૂનું જે મંદિર હતું એ લગભગ એક લાખ દોઢ લાખ ઘનફૂટની આસપાસનું કામ હતું હવે અત્યારે જે મંદિરની ડિઝાઇન કરવામાં આવી છે એની અંદર સાડા ચાર લાખ હજાર સાડા ચાર હજાર લાખ ઘન અને કોરિડોર જે છે એની અંદર લગભગ લાખ પથ્થર વપરાશે ખાસ કરીને શૈલી જે છે નાગર શૈલી હા એના વિશે જેમ કે પહેલા પણ કીધું કે ત્રણ શૈલીઓ મેજર છે નોર્થની અંદર મોસ્ટ આર્કિટેક્ચરલી ડેવલપડ આખા હિન્દુસ્તાનની અંદર જો કોઈ શૈલી હોય તો એ નાગર શૈલી છે કેમકે નાગર શૈલીની અંદર ઇવન જૈન મંદિરોમાં બી દરેક જૈન તીર્થંકરના અલગ અલગ શિખરો છે શિવના અલગ શિખરો છે આપણે ત્યાં એવી રીતે આખા વેલ આર્કિટેક્ચરલી વેલ ડેવલપ જો કોઈ શૈલી કહીએ તો એ નાગર શૈલી છે એટલે નાગર શૈલી એટલે ચૂઝ કરવામાં આવી અને પ્લસ આપણા એ નોર્થ એરિયાની અંદર એ વધારે પ્રચલિત છે હવે આજે હું કોઈ જગ્યાએ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનું ટેમ્પલ બનાવીશ તો થોડું ઓકવર્ડ લાગશે એટલે એ પ્લસ પણ એની અંદર એ રીતે તો સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે સાઉથની પણ અમુક વસ્તુઓ આની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવી જેમ કે સ્ટ્રક્ચર એનાલિસિસ આ એક કદાચ જાણકારી આપી દઉં તમારા શ્રોતાઓને કે આ એક કદાચ પ્રથમ ટેમ્પલ હશે વિશ્વનું કે જેનું સ્ટ્રક્ચર એનાલિસિસ થયું છે અઢી હજાર વર્ષ માટે જે સીબીઆરઆઈ રૂલકીએ આનું આખું સ્ટ્રક્ચર એનાલિસિસ કર્યું છે એ લોકોએ અમુક ચેન્જીસ બતાવ્યા કે ભાઈ અર્થક્વેક આવે તો અમુક તમારે આ વસ્તુ એડ કરવી પડશે તો એમાં એ લોકોએ અમુક આઉટર પેરીફરીના કોલમ્સની અંદર એ લોકોએ કોલમની વ્યર્થ વધારવાની અમારી પાસે વાતચીત કરી તો તે વખતે આર્કિટેક્ચરલી ડેવલપ અને સારું થઈ શકે એના માટે જેમ સાઉથની અંદર તમે અગર જોશો તો ત્યાં સાઉથના મંદિરોમાં બહારની સાઈડ મૂર્તિઓ હોય છે કોલમને અડીને કાં તો ઘોડાઓના મૂર્તિઓ લગાવેલી હોય છે કાં તો હાથીની મૂર્તિઓ લગાવેલી હોય છે તો એ વસ્તુને અહીંયા એડપ્ટ કરવામાં આવી અને એ જ વસ્તુની ત્યાં મોટી નવ નવ ફૂટની મૂર્તિ આપ જ્યારે એન્ટર થશો ત્યારે લેફ્ટ અને રાઈટ સાઇડ ઉપર બહારના કોલોમોમાં એ શૈલીનું પણ તમને દર્શન થશે કે આ શૈલીની પણ આ રીતની વસ્તુઓ થઈ શકે બિલકુલ આપણા શરીરની અંદર જેમ આત્માનું મહત્વ છે એમ મંદિરની અંદર જે ગર્ભગૃહની અંદર વિગ્રહ છે તેનું મહત્ત્વ હોય છે ખાસ કરીને રામલલ્લાના તો ચોક્કસપણે સૌ કોઈ ત્યાં દર્શન કરશે પણ બેથી ત્રણ મૂર્તિઓ બનાવાય છે કયા પથ્થરમાંથી બની રહી છે અને તે ત્રણેયની વિશેષતા શું છે નહીં વિશેષતા તો આ મૂર્તિની સૌથી તમે કદાચ રામલલ્લાના માર્કેટમાં તો ઘણા બધા ફોટોગ્રાફ્સને બધા જોયા હશે અને કઈ રીતના પણ જ્યારે ટ્રસ્ટ એ નક્કી કર્યું કે આ મૂર્તિનું આપણે અહીંયા કઈ રીતે સ્થાપિત કરવી તો એક વસ્તુને લેવામાં આવી કે પાંચથી સાત વર્ષના લલ્લા એમના દિવ્ય સ્વરૂપ હોવું જોઈએ એ કિંગ છે અને છતાં બી બાલ્ય છે એટલે આ રીતનું એક ડિસ્ક્રિપ્શન હિન્દુસ્તાનના મોટા મોટા આર્ટિસ્ટને આપવામાં આવ્યું એ લોકોએ અલગ અલગ સ્કેચિસ કર્યા અને એ સ્કેચમાંથી એક સ્કેચ ફાઇનલ કરવામાં આવ્યો પછી એ સ્કેચ ફાઇનલ થયા પછી એક વિચાર આવ્યો કે ભાઈ કઈ રીતની મૂર્તિ હવે આ મૂર્તિનું સ્વરૂપ તો નક્કી થયું પણ શેમાં કઈ રીતે કરવું કેમ કે આ આખા હિન્દુસ્તાનનું મંદિર છે આ કોઈ એક શૈલીનું કે એક સંસ્થાનું કે એનું કોઈ મંદિર નથી એટલે પછી વિચાર કરવામાં આવે કે સાઉથમાં પણ જે શૈલીના રીતે મૂર્તિઓ બને છે બ્લેક પથ્થરની અંદર એક શાલીગ્રામ પથ્થરની મેજોરિટી મૂર્તિઓ બનતી હોય છે બીજી સાઉથનો ગ્રેનાઇટ આવે છે એની બનતી હોય છે અને આપણા નોર્થમાં નોર્મલી માર્બલની મકાન વ્હાઇટ માર્બલની મૂર્તિઓ બનતી હોય છે કે આપણે ત્રણે ત્રણમાં બનાવડાવીએ એ પછી આર્ટિસ્ટનું જે કોણ મૂર્તિ બનાવશે એટલે આર્ટિસ્ટના પણ ચયન માટે આ એક પ્રોસેસ કરી અને એ ત્રણ આર્ટિસ્ટને પસંદ કરવામાં આવે કે આ ત્રણ આર્ટિસ્ટ આ મૂર્તિઓ બનાવશે હવે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે મૂર્તિઓ એટલે કદાચ થોડા સમયની અંદર જ ફાઇનલ થઈ જશે ટ્રસ્ટ ફાઇનલ કરી દેશે કે કઈ મૂર્તિ બિરાજમાન થશે બિલકુલ ખાસ કરીને આટલી બધી જે જહેમત ઉઠાવાઈ રહી છે તો સજેશન્સ આપને ઘણા બધા મળ્યા હશે આપના સોમપુરા બંધુઓના મળ્યા હશે ઈવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ સજેશન રહ્યા હશે કોના સજેશન આપને સૌથી વધુ મળ્યા અને પ્રભાવી રહ્યા જેમ કે જેમ બધા આમાં કેવું છે કે દરેકની વિઝન દરેકની વસ્તુઓ દરેકના વિચારસરણીઓ જુદી જુદી હોય દરેકના સજેશન્સ અમે દરેકના કેમ કે આ બધાનું મંદિર છે એટલે એવું નથી કે આપણા એક કોઈની પ્રોપર્ટી છે કે મારે જેમ કરવું એમ કરીશ પણ ઘણા બધા સજેશન્સ આવ્યા ઘણા બધા લોકો પાસેથી આવ્યા જેને આપણે જેટલા બને એ રીતે ઇન્કોપરેટ કરતા હતા અને તમે જો કદાચ પીએમ મોદી એમના તરફથી તો એક પીએમઓ તરફથી જ રીબેન્દ્ર મિશ્રાજી કરીને જે છે એ એવરી મંથ રિવ્યૂ કરતા હતા એમના જે ત્યાંથી ઇન્સ્ટ્રક્શન્સ હતી એમને કહેતા હતા એટલે એમનું તો આના ઉપર કોન્સ્ટન્ટ વોચ હતું આમના થ્રુ એટલે ઘણી બધી વસ્તુ અને બધી સજેશન પણ એક છે કે હું એટલું કહી શકું કે ક્યારેય શિલ્પશાસ્ત્રની અંદર એ લોકોએ ઘણા બધી જઈએ તો હસ્તક્ષેપ નથી કરેલો ક્યારે તમને એવું થયું કે આખી આખી સંરચના બનાવવામાં આખી એ સંરચના બનાવવામાં કન્ફ્યુઝન થયું હોય અને કોઈ ડિવાઇનલી હેલ્પ આપને મળી હોય આમાં કેવું છે કે ડિવાઇનલી હેલ્પ એટલે મેં જેમને કીધું ને કે હકીકતની અંદર આ આ વસ્તુ કેવી છે કે જ્યારે ડિઝાઇન કરવામાં આવે છે તો ભગવાન જ કરાવે છે કોઈ એવી વસ્તુઓ તો નથી બનતી ઘણી વાર કેમ કે આ વસ્તુ આ જ રીતની કેમ અહીંયા માટે બની કેમ કે અમે કદાચ ઘણા બધા અમારા ફેમિલી પરિવારે ઘણા બધા મંદિરો બનાવેલા છે પણ દરેકની ડિઝાઇનમાં કંઈક જુદું જુદું જ હોય છે પણ એ જ્યારે બેઠા હોઈએ ત્યારે વિચાર આવે જેમ કે ફાધરને તે વખતે વિચાર આવે કે ઓક્ટાકોનલ ગર્ભગ્રહ કદાચ હિન્દુસ્તાનની અંદર કદાચ બે કે ત્રણ મંદિરો જેવા છે જેવા કે ઓક્ટોગોનલ મંદિરો ઓક્ટોગોનલ ગર્ભગ્રહ બનેલા છે અદરવાઇઝ ક્યાંય ઓક્ટાગોનલ ગર્ભગ્રહ ન જોઈ શકો પણ એ વખતે જ ડિવાઇનડી મને વિચાર આવે કે ભાઈ વિષ્ણુના વિષ્ણુનું શેપ છે ઓક્ટાગોનલ તો કેમ આમ ન કરવું એટલે એ પ્રમાણે આખી ડેવલપ ડિઝાઇન એ રીતે જ થઈ એની અંદર બનવામાં આવી છે એટલે આ જેમ કહી શકાય ને કે ઉપરવાળો કરવાવાળો છે અમે કરવાવાળા છીએ બિલકુલ ખાસ કરીને જ્યારે મહાદેવને કહેવાય છે કે બહુ રિઝવા સહેલા છે પરંતુ વિષ્ણુને રીઝવા એટલા જ અઘરા છે અને આ વિષ્ણુ સ્વરૂપનું આપ જ્યારે મંદિર બનાવી રહ્યા હતા અને ખાસ કરીને ફાધર આટલા ઘણા વખતથી જોડાયેલા હતા એક લાંબી પ્રોસેસ રહી ક્યારે એવું થયું કે આ પ્રોજેક્ટ પડતો મૂકી દેવો છે કારણ કે સોમનાથમાં બહુ ઇઝી થાય ગયા પણ રામ મંદિરની અંદર એક લાંબો ટાઈમ સ્પેન્ડ હતો અને હવે જ્યારે પૂર્ણતાને છે પૂર્ણ થઈ ચૂક્યું છે એ વખતે ખાસ કરીને ફાધરની અને આપ તમામ એક વસ્તુ છે કે જે મેં આપણે કીધું નાઇન્ટી ટુ પછી સરસ કામ ચાલ્યું નાઇન્ટી સિક્સ સુધી બહુ જ સારું કામ ચાલ્યું એટલે તે વખતે એમ આ આશા હતી કે થશે થશે ક્યારે કેમ કે કામ ઘણું સ્પીડમાં ચાલે છે ગમે ત્યારે કોઈ બી ભગવાન કરશે કે આ વસ્તુ ત્યાં સ્થાપિત થશે ને બનશે પણ નાઇન્ટી સિક્સ પછી એક એવો સમય આવ્યો લાંબો ગાળો એવો આવ્યો કે જ્યારે આ એક પોલિટિકલ ઇશ્યુઝ બની રહ્યો અને એને ઇલેક્શન વખતે લેવામાં આવે પાછું બંધ કરવામાં આવે એટલે તે વખતે એવું થતું હતું કે હવે આનાથી દરેકને ફાયદો છે એટલે કદાચ આનો અંત નહીં આવે એવું લાગવા માંડ્યું હતું કે ભાઈ હવે કદાચ એવું હતું કે પપ્પા એવું વિચારતા હતા કે મારા લાઈફસ્ટોનમાં કદાચ આ મંદિર હું જોઈ શકીશ કે નહીં પણ પછી જ્યારે કોર્ટની અંદર આ કેસ ચાલ્યો અને પછી ડે ટુ ડે જ્યારે હિયરિંગ ચાલુ થયું ત્યારે એમ થયું કે ચલો એક હવે ક્લેરિટી મળશે કે ભાઈ થશે કે નહીં થાય અને એક વસ્તુ તો પોઝિટિવ હતી લોકોની આટલી આસ્થા હતી પ્લસ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના જે રિપોર્ટ્સ હતા જે પ્રમાણે એ પ્રમાણે હતું જ કે આ હિન્દુઓનું મંદિર હતું ને એને ધ્વંસ કરીને બાબરી બનાવવામાં આવી છે તો ચુકાદો પોઝિટિવ આવવો જ જોઈએ અને આવ્યો એટલે એ દિવસે તો એમ કહીએ કે ઘરની અંદર એક એવો માહોલ હતો કે પપ્પાને એટલા ખુશ હતા કે આજે ત્રીસ વર્ષની જે મારી મહેનત છે એ ફળ લાવીને હવે એ ક્રિએશન થશે કોઈ પણ આર્કિટેક્ટ માટે એક મોટી વસ્તુ છે કે જે એને એક ડિઝાઇન બનાવી છે અને એ જ્યારે ભવ્ય સ્વરૂપમાં બહાર આવે અને લોકો એને એપ્રિશિએટ કરે એ એના માટે સૌથી મોટી વસ્તુ હોય છે એટલે એ દિવસો અને આજનો આજે જેમ જોવા જઈએ છે આજે લાખો કરોડો લોકો એને જોઈને એપ્રિશિએટ કરે છે લોકો એને જે કરે ત્યારે તો એક અંદરથી એમ ઉમળકો જ નીકળે છે કે ના જે મહેનત જે આટલા વર્ષોનો સંઘર્ષ હતો એ સાર્થક થયો બિલકુલ ખાસ કરીને સોમનાથનું મંદિર બન્યું હવે રામ મંદિર બની ચૂક્યું છે અને હવે કૃષ્ણ મંદિરને લઈને પણ ઘણી બધી વાતો ચાલી રહી છે શું આપની ભાવના કૃષ્ણ મંદિર પણ સોમનાથ બંધુ સોમપુરા બંધુઓથી બને એવી કોઈ અપેક્ષા રાખી રહ્યા છો એ તો હવે જે જે ગવર્મેન્ટ કે જે ટ્રસ્ટ કે જે બી બનશે એ ડિસાઈડ કરશે પણ ઓબ્વિયસલી આજે આપણે જોઈએ છીએ કે આખા હિન્દુસ્તાનની અંદર લગભગ જે મેજોરિટી જે જૂના મંદિરો આપણા જે ધ્વંજ કરીને ત્યાં લોકોએ મસ્જિદો ઊભી કરી છે કે જે કરી છે એની જગ્યાએ મંદિરો ફરીવાર વિસ્થાપિત થાય પ્રસ્થાપિત થાય એ વધારે સારું છે ધર્મ માટે સારું છે અને એ લોકોએ બી હકીકતમાં તો વિલિંગલી આપી દેવું જોઈએ કે નો કે આ વસ્તુ આ રીતની ઇતિહાસમાં થયેલી છે ને એ ખોટી છે આજે કોઈ જગ્યાએ કોઈ મસ્જિદ તોડીને મંદિર બનાવવામાં આવે એમને જ મસ્જિદ હોય પહેલી નોર્મલ અને મંદિર તો એ લોકો સહન કરી શકશે આ એક સિમ્પલ લોજિક છે એટલે આ થવું જોઈએ એ તો હકીકત છે પણ હવે જ્યારે થશે અને એ મોકો અમને મળે છે કે નહીં એ તો હવે ઉપરવાળાની વાત બિલકુલ ખાસ કરીને ઘણા શિલ્પકારોએ તેમાં આખરે જહેમત ઉઠાવી છે અને અનેક એવા શિલ્પકારો છે કે જેમણે વર્ષો વર્ષ તેમાં કામ કર્યું છે એવા કોઈ શિલ્પકાર જેને આ તબક્કે યાદ કરવા માંગતા હો નહીં અમારું જ્યારે નાઇન્ટી ટુથી કામ ચાલતું હતું ત્યારે અનુભાઈ સોમપુરા કરીને અમારા એક સુપરવાઇઝર છે જે વર્ષોથી અયોધ્યામાં જ છે અને આજની તારીખમાં પણ એ અયોધ્યાની અંદર જ રહે છે અને એ કામને નિરીક્ષણ કરી રહ્યા છે ને આવા તો ઘણા બધા છે ઇવન એ જે લોકોએ બાણુંથી છંદુમાં કામ કર્યું હતું એ જ કોન્ટ્રાક્ટરો બી અત્યારે અહીંયા ત્યાં કામ કરી રહ્યા છે અને એ આપણા ગુજરાતના જ છે એટલે આ ઘણી બધી વસ્તુઓ એવી છે આની સાથે જોડાયેલી કે જે ત્રીસ વર્ષથી જે લોકોએ બધાય સંઘર્ષ કરે છે જોડે જ છે એટલે જાતે કામ કરવાની જે ત્રીસ વર્ષની વસ્તુ છે અને આજે સંપૂર્ણ રીતે બને છે ત્યારે એ વસ્તુનું મહત્વ ઘણું બધું વધી જાય છે બિલકુલ અને ખાસ કરીને અંદાજન કેટલા લોકોનો જે માનવીય શ્રમ છે આ ખાતમુહૂર્તથી લઈને અત્યાર સુધી જોડાયો છે કેટલા લોકોનો શ્રમ જોડાયો હશે અત્યારે એમ જોવા જઈએ તો કદાચ સાઇટ ઉપર હાલની તબક્કે તો લગભગ ત્રણ ચાર હજાર માણસો કામ કરી રહ્યા છે આખા સાઇટની અંદર મંદિર ઉપર પર્ટિક્યુલરલી કદાચ આઠસોથી હજાર માણસો મંદિર અને કોડન જે પથ્થરનું કામ કરી રહ્યા છે એ ચાલી રહ્યા છે અને એટલે શરૂઆતની અંદર જ્યારે કોરોના પછી જ્યારે શિલાન્યાસ થયો એ પછી જેમ એ પ્લાનિંગ થયું ઘણી બધી વસ્તુઓના એની અંદર અડચણો પણ આવી જેમ કે ફાઉન્ડેશન વખતે એમને ત્યાં રહેતી જ મળી એટલે સોલિડ ફાઉન્ડેશન માટે થઈને પણ સ્પેશિયલાઇઝ ડિઝાઇન કરવામાં આવી એની અંદર પણ ઘણો ટાઈમ ગયો એની અંદર પણ ઘણા બધા લોકો જેમ કે પાંચ આઈઆઈટીના પ્રોફેસરોથી લઈને બધા લોકો ઇન્વોલ્વમેન્ટ સ્ટ્રક્ચરના હેડ્સ બધા આવ્યા એમની સાથે અમારી સાથે રહીને આખું ફાઉન્ડેશન ડિઝાઇન થયું એટલે ઘણી બધી વસ્તુઓની થઈ એટલે આજે અત્યારે એમ જોવા જઈએ ને તો આ બધાની મહેનત જે બધાએ કરી છે અને એ બધા એ લોકો જ્યારે સ્વરૂપ પ્રાપ્ત જોઈ રહ્યા છે અને એ બધા પણ એમ કહે છે કે સુમ્રજી આ હવે એમ લાગે છે કે ના મંદિર બની ગયું તો આ વસ્તુ તો બધા માટે ખુશી બિલકુલ આખરે બાવીસ જાન્યુઆરી તો પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે પણ તું શું ત્યાં બાદ પણ જે કામ છે ક્યાં સુધીમાં લેવાશે લગભગ એ પછી વર્ષ દોઢ વર્ષ જેટલું તો કામ બીજું ચાલશે ડેફિનેટલી કેમકે અત્યારે તો જે ભૂતળ અને ફર્સ્ટ ફ્લોરનું અમુક પોષણ જ થઈ શકવાનો છે હજી એની ઉપર ઘણી બધી વસ્તુઓ કામ કરવાની પ્લસ કોરિડોરનો પણ અમુક જ પાર્ટ થઈ રહ્યો છે એ પાર્ટ પણ હવે નવો આખો બનશે જેમ સંપૂર્ણ થશે એટલે આ બધા કામની અંદર વર્ષ દોઢ વર્ષનો આ રામ મંદિર બન્યું એ સાથે ઘણા બધા લોકોની આસ્થા જોડાયેલી છે પ્રાર્થના જોડાય છે ઘણા બધા લોકોએ માનતા પણ રાખી છે ઘણા એવા નેતાઓ અને સામાન્ય લોકો પણ આખરે ઘણી બધી માનતાઓ રાખી હતી આશીષભાઈ કે સોમપુરા બંધુની પણ કોઈ એવી માનતા હતી કે આ મંદિર સુપેરે સારી રીતે પાર પડી જાય કે જે પ્રાણ પ્રતિષ્ઠાએ આપની માનતા કે બાધા પૂર્ણ થવાની હોય હવે હું એમ મારા તરફ કહી શકું કે મેં કે પપ્પાએ કોઈ રાખ્યો હોય તો મને આઈડિયા નથી પણ એક અંતરથી એક વિશ્વાસ તો હતો જ્યારે પહેલેથી જ્યારે આ ડિઝાઇન ઉપર કામ કરતા હતા અને બધું થતું હતું ત્યારે એક વિશ્વાસ તો હતો કે આ ગમે ત્યારે થશે અને એ અંતરના જે તમારા નીકળે એ બધા કરતાં મોટા હોય છે હું માનું છું એટલે એવું હતું કે આ મંદિર બનશે અને થશે બિલકુલ અંતે ખાસ કરીને કોઈ પણ કલાકાર છે શિલ્પકાર છે એની કૃતિ જ્યારે લોકો નિહાળે છે તો ચોક્કસપણે તેમાંથી લોકો વખાણ ચોક્કસપણે કરશે પણ કલાકાર પાસે કે શિલ્પકાર પાસે હું અપેક્ષા રાખી શકું કે તમામ જે રામ ભક્તો આવવાના છે જે બી મુલાકાતીઓ સહેલાણીઓ આવવાના છે તેમને આપ શું અપીલ કરશો એમને અપીલ હું એક જ વસ્તુ કરીશ કે જે અમે આટલી મહેનત કરી છે જેમકે હું જણાવી દઉં આપણને તો શ્રોતાઓને કે જે લોઅર પ્લેન્થનો એરિયા છે બે બે પ્લિન્થ જેમ આપણે મેં તમને કીધું એમ લોઅર પ્લિથના એરિયાની અંદર રામાયણના થ્રી ડાયમેન્શનલ પ્રસંગો બધા જ ગોઠવવામાં આવ્યા છે એની અંદર જ્યારે રામના જન્મથી લઈને એ યુદ્ધ કરીને પાછા અયોધ્યામાં આવ્યા ત્યાં સુધીના બધા પ્રસંગો પણ એ પ્રસંગો પણ આપ એની પાછળની પણ હિસ્ટ્રી એવી છે કે કોઈ નોર્મલ રીતે નથી બનાવવામાં આવેલા વાલ્મિકી રામાયણની અંદર જે ડિસ્ક્રિપ્શન આપેલું છે એ ડિસ્ક્રિપ્શન ઉપરથી આર્ટિસ્ટ સ્કેચ કરે છે અને એ સ્કેચ પરથી ક્લે મોડલ બને છે અને એના ઉપરથી ફાઈબર અને પછી પથ્થરમાં ઢાળવામાં આવશે એટલે આ બહુ ઘણું મહેનતનું કામ છે એટલે એ બની રહ્યું છે આખું એ લોઅર પ્લિથ પર રામના જે આદર્શો છે એને નવી અત્યારની પેઢી અંદર ઉતારી શકે એક તો એ પહેલી વસ્તુ છે બીજી વસ્તુ જે કોરિડોરની અંદર જે વોલ છે એના ઉપર સનાતન ધર્મના દરેક મોટા મોટા પ્રસંગો છે એને બ્રાસ મ્યુરલની અંદર અમે પ્રિડિક્ટ કરીએ છીએ એ એટલા માટે કે જ્યારે કોઈ આજે વિઝિટર ત્યાં આવે તો એને એક સનાતન ધર્મનો આખો જ્ઞાન મળે કે એક સનાતનનું કેન્દ્ર બન્યા કે જ્યાં અત્યારની નવી પેઢી આવે તો એને આ બધું જ વસ્તુ ત્યાં મળી જાય કે ભાઈ આપણું સનાતન ધર્મ શું હતું રામ શું છે આ પ્રકારની શરૂ થઈ જશે ડેફિનેટલી કે જે પ્રમાણે યોગીજીએ ડેવલપમેન્ટ કર્યું છે એ મંદિરની થીમ પરથી જ કર્યું છે બધું અને એ મંદિરની થીમ ઉપરથી છે એટલે કદાચ એવું બની શકે કે જ્યારે તમે એન્ટર થાવ તો તમને એમ જ લાગે કે અમે જૂના અયોધ્યામાં આવ્યા છે જે ખરેખર અયોધ્યા હતું એ એવું તો લાગશે જ બિલકુલ ખૂબ ખૂબ શુભેચ્છા આપને આ કલાકૃતિ અને અમે અપેક્ષા રાખીએ કે બે હજાર પચીસ સુધીમાં જે આખું એ કલેવર છે તે પરિપૂર્ણ થઈ જાય અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ વેરી તો આખરે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આખું એ જે આયોજન છે તે તો પાર પડી જ રહ્યું છે પણ સાથોસાથ રામ મંદિર સાથે ભારતના જનજનની જે ભાવના જોડાયેલી છે તે પણ હવે આકાર લઈ રહી છે આવી તમામ અપડેટ સાથે અમે દરરોજ આપ સુધી રામ મંદિર રામ અને તેની આસ્થાના ધબકાર આપ સુધી પહોંચાડતા રહીશું પ્રજા આપશો નમસ્કાર